નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાર્તા સાંભળવી છે? હું એક વાર્તા લઈને આવી છું, રીંછ અને સિંહ. એક જંગલ હતું, તેમાં રીંછ રહેતું હતું. તે ફરતું ફરતું જંગલમાં જતું હતું, એને સામે સિંહ મળ્યો. સિંહ તો જંગલનો રાજા કહેવાય, એટલે રીંછને એમ થયું કે હવે હું જીવીશ નહીં, મને સિંહ ખાઈ જશે. એટલે એને વિચાર કર્યો કે મારે જંગલના રાજા સિંહથી બચવું પડશે. એટલે એને એક વિચાર કર્યો કે હું શું કરું. તો એને મનમાં વિચાર આવ્યો કે હું એને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું. એને રીંછે સિંહને કહ્યું, રાજાજી, હું તો તમને ક્યારનો ગોતતો હતો. સિંહ કહે, કેમ મને વળી તું ગોતતો હતો? એને તો થોડો સલામ કરી અને એમ કરતાં કરતાં રાજાજીને મનાવી લીધા. રાજાજીને કહ્યું કે સિંહ, રાજાજી, હું તો તમને ક્યારનો મારા ઘરે જમવા માટે ગોતતો હતો. મારા ઘરે જમવાનું આમંત્રણ તમને આપવાનું હતું. હે, શું કાંઈ છે? ના ના, જંગલના રાજાને તો કોઈ વાર તો આપણા ઘરે આમંત્રણ આપવું જ પડે ને. એમ કરીને રીંછે તો સિંહને મનાવી લીધું. સિંહ રીંછભાઈ આગળ, સિંહભાઈ પાછળ. એ તો એને ઘરે જમવા લઈ જવા, એ તો બંને ચાલવા લાગ્યા વાતો કરતાં કરતાં. રીંછ તો એને મધપુડાના વનમાં લઈ ગયો અને સિંહને કહ્યું, જુઓ રાજાજી, તમારા માટે મેં કેટલા બધા મધપુડા તૈયાર કરીને રાખ્યા છે, તમને તો મધ વધારે ભાવે છે ને. સિંહ તો ખુશ થઈ ગયો કે વાહ, ઘણા સમયે મને મધ મળ્યું. એ તો ખુશ થઈ અને ધીરજ રાખ્યા વિના સીધો જ મધના પોડાને મોઢામાં બટકું ભરવા ગયો. બટકું ભરતા ભરતા તો મધમાખીઓ ખૂબ જ પોડા ઉપર હતી, એટલે મધમાખીઓ એના આંખે, નાકે, મોઢે, શરીરે ડંખે ડંખ મારવા લાગી. સિંહ તો ખાધો બાપરે કરતો ત્યાંથી ભાગ્યો અને રીંછ આ રીતે બચી ગયું. જોયું ને તમે રીંછની યુક્તિ? વિદ્યાર્થી મિત્રો, સંકટ સમયે એને કેવી સરસ યુક્તિ વિચારી અને એ સંકટમાંથી બચી ગયો. વાર્તા ગમી? નમસ્તે, ફરી વાર્તા લઈને મળીશું.